તો દોસ્તો, હમણાં થોડા સમય પહેલાં મારી પાસે એક ચાણક્ય નીતિનું પુસ્તક આવી ગયું. એ પુસ્તકની અંદર કેટલીક બાબતો એવી હતી કે તમને લોકોને કહેવી જરૂરી હતી. હવે જિંદગીની અંદર ચાર બાબતો એવી છે, ચાર બાબતો જે ક્યારે કોઈને પણ ન કહેવી. કોઈને મતલબ સગા ભાઈને કે ઘરમાં પોતાના ખૂબ જ અંગત માણસ હોય એને પણ ક્યારે એ ચાર વાતો ન કહેવી. તો દોસ્તો, આ ચાર વાતો કઈ છે એ આપણે જોઈશું. અને દોસ્તો, હું છું અસિત ભટ્ટ અને તમે જોઈ રહ્યા છો એબી ડિજિટલ. તો દોસ્તો, વિડીયો સાથે બન્યા રહેજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી કરીને આવા ને આવા ખૂબ જાણવાલાયક એવા વિડીયો તમારી સમક્ષ આવતા રહેશે. ચાણક્ય નીતિના મહાન પંડિત ચાણક્યએ ચાણક્ય નીતિમાં પોતાના જીવનના મહાન અનુભવ દર્શાવ્યા છે. એમાં એમણે જીવનને સાચી રીતે જીવવાની કેટલીય મહત્વપૂર્ણ વાતો બતાવેલી છે. આચાર્ય ચાણક્યને ભારતીય ઇતિહાસમાં મહાન વિદ્વાનોમાં સ્થાન આપવામાં આવ્યું છે. આચાર્ય ચાણક્ય ચાણક્ય નીતિમાં બતાવ્યું છે કે આપણે કદી પણ જીવનની ચાર વાતો કોઈને પણ ન કહેવી જોઈએ. તો આવો જાણીએ એ ચાર વાતો કઈ છે. પહેલી વાત જે ચાણક્ય કહે છે તે એ છે કે જિંદગીમાં થયેલું આપણું અપમાન. આચાર્ય ચાણક્ય કહે છે કે આપણે કદી પણ આપણા જીવનમાં થયેલ અપમાનની વાત કોઈને પણ ન કરવી જોઈએ. જીવનમાં કેટલી વાર આપણી સાથે એવી ઘટનાઓ બને છે કે જ્યારે આપણી મજાક બની જાય છે. અગર તમારું કદી જીવનમાં અપમાન થાય છે તો તેને ગુપ્ત જ રાખજો. જો તમે તમારા થયેલા અપમાનને અન્ય લોકોને કહેશો તો સાંભળનાર લોકો તમારી મજાક જ ઉડાવશે અને તમારા ઉપર હસવાના જ છે. બહુ ઓછા માણસો એવા હોય છે જે તમારા દુઃખને સમજી શકે. અધિકતર લોકો તો એકબીજાની ઈર્ષ્યા જ કરતા રહેતા હોય છે. એટલા માટે આપણા જીવનમાં બનેલ અપમાનજનક ઘટનાઓને કોઈને પણ કદી ન બતાવવી જોઈએ. આપણે આપણા જીવનની સુખદ યાદો અને ઈચ્છાઓને લોકોમાં પહોંચાડવી જોઈએ, નહીં કે આપણા ખરાબ સમયના અપમાનની વાતો. એટલા માટે જીવનમાં હંમેશા યાદ રાખો કે આપણા જીવનની ગર્ભિત વાતો કદી પણ ખુલ્લી ન પાડવી અને આપણા અપમાનને એક સપનું સમજીને ભૂલી જવું જોઈએ. બીજી વાત જે ચાણક્ય કહે છે તે એ છે કે આપણા ઘર પરિવારની ગુપ્ત વાતો કદી કોઈને પણ ન કહેવી. અધિકતર પરિવારોમાં એટલા માટે જ ફૂટ નથી પડતી કે એમણે અંદરોઅંદર ઝઘડો કર્યો, પરંતુ બહારના માણસોએ જ અંદરોઅંદર ઝઘડા કરાવે છે. કહેવાનો સાફ સાફ મતલબ એ છે કે જ્યારે આપણે આપણા પરિવારની વાતો બહારના વ્યક્તિને કરીએ છીએ ત્યારે આપણા ઘરની નાનામાં નાની વાત બહારના લોકોને ખબર પડી જાય છે અને તેઓ આપણા ઘરના રાજ જાણી લે છે અને તેનો ફાયદો ઉઠાવે છે. તેથી હંમેશા ઘરની વાત બહારના લોકોને કહેવાથી બચવું જોઈએ. વિશેષ કરીને કોઈ વ્યક્તિ દ્વારા ઘરની મહિલાના ચરિત્રની વાતો કોઈ પણ અંગત વ્યક્તિને પણ કદી ન કરવી, કેમ કે મહિલાઓનો સીધો સંબંધ ઘરના પુરુષ સાથે હોય છે અને તેથી પુરુષનું અપમાન થાય છે અને પુરુષનું અપમાન મતલબ સ્ત્રીનું અપમાન. એમાં પછી ભલે ને મહિલા કેવી પણ ન હોય એની વાતો સમાજમાં ક્યારેય ન કરવી, અને તો જ તમે મુશ્કેલીથી દૂર રહો છો. ત્રીજી વાત જે પંડિત ચાણક્ય કહે છે તે એ છે કે આપણા મનનું દુઃખ કોઈને પણ ક્યારે પણ ન કહેવું. દોસ્તો, આ સમસ્યા મોટાભાગે દરેક માણસની હોય છે, કેમ કે લોકો પોતાની નાની નાની મુશ્કેલીઓ પણ સૌ કોઈને કહેવા બેસી જાય છે. શું આમ કરવું સારું છે? આપણા મનનું દુઃખ અને તકલીફ બીજા લોકોને બતાવીને આપણે આપણું ખૂબ મોટું નુકસાન કરીએ છીએ. બીજા લોકોની પાસે એટલો ટાઈમ નથી હોતો કે તે તમારું દુઃખ સમજે. મોટાભાગના લોકો તમારી સામે તો તમને સાંત્વના આપશે જ, પરંતુ તમારાથી દૂર થયા પછી તમારા ઉપર હસવા લાગશે. તેથી બધાની સામે તમારા દુખડા રડવા બેસી ન જતા, તમારા મનના દુઃખ અને તકલીફો ફક્ત એને જ બતાવો જે લોકો તમારા ખાસ અંગત હોય અને જેના ઉપર તમને વિશ્વાસ હોય. તેથી દરેક દોસ્ત અને દરેક સંબંધીની સામે તમારી રામ કહાણી કદી પણ શરૂ ન કરતા. તો લોકો તો આપનું દુઃખ ઓછું કરવાને બદલે અધિક વધારી આપે છે. કોઈને પણ કહેવાથી તમારું દુઃખ ક્યારે ઓછું નથી થતું, પણ તમે તમારા દુઃખને સમજીને ભૂલ ક્યાં થઈ છે
તે જાણીને થયેલ ભૂલને દૂર કરીને તમારું દુઃખ સહજતાથી દૂર કરી શકો છો। અને ચોથી અને છેલ્લી વાત જે ચાણક્ય કહે છે તે એ છે કે તમને થયેલું ધન કે સંપત્તિનું નુકસાન કદી પણ કોઈને ન બતાવો। જીવનમાં કેટલીય વાર એવો સમય આવે છે જ્યારે આપણો હાથ તંગ હોય છે અને આપણી પાસે પૈસા નથી હોતા અને આપણે આપણી ધન દોલતથી હાથ ધોવા પડે છે। ધનની કમીને કારણે આપણું મોરલ એકદમ તૂટી જાય છે। આપણે આપણા જીવનને કંગાળ મહેસૂસ કરીએ છીએ। એવામાં આપણી આવી કંગાળ હાલત વિશે કોઈને પણ કશું પણ કહેવામાંથી બચીએ। તમને થયેલું નુકસાનની વાતો તમે બધી જગ્યાએ કહેવા લાગશો તો લોકો તમારી જ મજાક બનાવી દેશે। તમારી મદદ કરવી તો દૂર રહી, આજકાલની આ દુનિયામાં એવા માણસની કોઈ હેલ્પ નથી કરતું જેની પાસે માલ મિલકત ન હોય। જ્યારે પણ તમારી આવી કંગાળ હાલત થઈ જાય ત્યારે તમારી જાતને મજબૂત બનાવો અને કંગાળ હાલતમાંથી બહાર નીકળવાના રસ્તા શોધો। ફક્ત ધનની હાનિ થવાથી બધું ખતમ નથી થઈ જતું। તમારી શક્તિ અને તમારી જાત ઉપર વિશ્વાસ રાખો। આ દુનિયા હંમેશા બદલાતી રહે છે, સુખ અને દુઃખ આવતા જતા રહે છે, એટલા માટે પોતાની જાતનું સન્માન કરો અને બીજા માણસોને આવી વાત કરવાનું ટાળો।